वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण चार विषय गणित गम्मत। गणित गम्मत में आपणे भणी रह्या छीए प्रकरण नंबर 7 जग अने मग। तेमां आपणे शेना विषे शीखवुं हतुं? गुंजाश विषे। तो गुंजाश कोने कहेवाय? कोई पण पात्र के वासणनी वधारेमां वधारे प्रवाही समावी शकवानी क्षमताने ते पात्रनो गुंजाश कहे छे। तो गुंजाशना मुख्य एकम कयो छे? लीटर। अने बीजो एकम कयो छे? मिलीलीटर। त्यारबाद आपणे शुं शीख्युं हतुं? एक लीटर बराबर 1000 मिलीलीटर, ए आपणे जाण्युं हतुं ने। तो हवे तेना परथी आपणे आजे महावराना दाखला गणवाना रहेशे। तो पहेलो दाखलो छे, અમીનાને પાણીની બોટલમાં 1 લીટર પાણી સમાઈ શકે છે। હવે અમીના પાસે જે પાણીની બોટલ છે એમાં કેટલું પાણી? 1 લીટર પાણી સમાઈ શકે છે। હવે 1 લીટર એટલે કેટલું હશે? 1000 મિલી। તેણે 250 મિલી અને તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું। હવે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? તો આપણે ચાલો દાખલો ગણીએ કે કેટલું પાણી બાકી રહ્યું હશે। તો જો પહેલાં જોઈએ દાખલા નંબર 1, 1 લીટર બરાબર 1000 મિલી। ત્યારબાદ જોઈએ આપણે કે 1000 મિલી પાણી હતું તેમાંથી અમીનાએ કેટલું પીધું? 250 મિલી। તો 1000 મિલી પાણી તેમાંથી 250 મિલી પાણી અમીનાએ પીધું એ આપણે બાદ કર્યું। તો શૂન્યમાંથી શૂન્ય બાદ થાય તો શૂન્યમાંથી 5 બાદ ન થાય, તો અહીંયા તો શૂન્ય છે એટલે 1 પરથી લીધો 10 કો, તો 10માંથી 5 બાદ કરો તો કેટલા વધશે? 5। અહીંયા આવ્યા 9, 9માંથી 2 બાદ કરો તો 7, તો જવાબ શું આવ્યો? 750 મિલી પાણી વધ્યું। હવે 750 મિલીમાંથી ગોવિંદે પાછું 150 મિલી પાણી પીધું, તો 750 મિલી પાણી તેમાંથી 150 મિલી પાણી ગોવિંદે પીધું તે આપણે બાદ કરીએ, તો શૂન્યમાંથી શૂન્ય બાદ થાય શૂન્ય, 5માંથી 5 બાદ થાય તો પણ શૂન્ય, અને 7માંથી 1 બાદ કરો તો 6, તો જવાબ શું આવ્યો? 600 મિલી પાણી। તો આપણે જવાબ શું લખી શકીએ? 600 મિલી પાણી બાકી રહ્યું હશે, અથવા તો 600 મિલી પાણી બાકી રહ્યું, બરોબર છે। દાખલા નંબર 2 આપેલો છે આપણને, યુસુફ ચાની દુકાન ચલાવે છે, તે 1 કપ ચા બનાવવા 20 મિલી દૂધ વાપરે છે। કેટલા મિલી? 20 મિલી 1 કપ માટે। ગઈકાલે તેણે 100 કપ ચા બનાવી, તો તેણે કેટલું દૂધ વાપર્યું હશે? તો સૌથી પહેલાં આપણે ત્રિરાશિ મૂકીએ। શું મૂકશું ત્રિરાશિમાં? કે 1 કપ ચા બરાબર 20 મિલી દૂધ જોઈએ છે, તો 100 કપ ચા માટે કેટલું? તો શું કરશું આપણે? 100 × 20, પહેલાં એકમના અંકનું શૂન્ય દશક વડે ગુણાકાર કરીએ, તો 2નો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય, 2નો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય, 2 એકા 2। હવે એકમના શૂન્ય વડે ગુણાકાર કરીએ તો દરેકમાં શૂન્ય જ આવશે, એનો સરવાળો કરો તો 2000 મિલી દૂધ થયું। હવે 2000 મિલી એટલે કેટલા લીટર થશે તે પણ આપણે જોઈએ, તો 1000 મિલી બરાબર 1 લીટર, તો 2000 મિલીથી કેટલું થશે? 2 લીટર, તો તેણે 2 લીટર દૂધ વાપર્યું હશે। કેટલું દૂધ વાપર્યું હશે? 2 લીટર દૂધ। હવે પછીનો દાખલા નંબર 3 જોઈએ, રાધાના દાદીમાં બીમાર હતા, ડૉક્ટરે તેમને 200 મિલી દવાની બોટલ આપી, કેટલા મિલી ડૉક્ટરે આપી? 200 મિલી। તેણે 10 દિવસ સુધી, કેટલા દિવસ સુધી? 10 દિવસ દરરોજ સવારે દવા લેવાની છે, દરરોજ સવારે તેણે કેટલા મિલી દવા લેવી જોઈએ? તો કેટલા મિલી દવા લેવી જોઈએ? તો ચાલો આપણે એનો દાખલો ગણીએ, કેટલી દવા હતી? 200 મિલી, કેટલા દિવસ સુધી રહેવાની હતી? 10 દિવસ સુધી, તો આપણે 200 ભાગ્યા 10 કરીએ તો 10 × 20, 20માંથી 20 બાદ કરો શૂન્ય, શૂન્ય ઉપરથી ઉતાર્યો શૂન્ય, ભાગ ન ચાલે એટલે અહીંયા શૂન્ય મૂક્યો, તો જવાબ શું લખીએ? તેણે દરરોજ સવારે 20 મિલી દવા લેવાની છે, કેટલા મિલી દરરોજ સવારે? દરરોજ સવારે 20 મિલી દવા લેવાની રહેશે, તો આપણે અહીં શું જવાબમાં લખી શકીએ? 20 મિલી, કેટલા મિલી? 20
मिली। त्यार पछी छे पाणी पाणी। दाहोद गाम में रहता पांच सभ्यों एक कुटुंब द्वारा एक दिवस पाणी नो वपराश कोष्टक में दर्शावेल छे। प्रवृत्ति अने दर्शावेल पाणी लीटर में। रसोई अने पीवामां 30 लीटर वपराय छे। कपड़ा धोवामां 40 लीटर, वासण धोवामां 20 लीटर अने नहावामां 75 लीटर। तो कुल केटलू थयुं? तेओए कुल केटलू पाणी वापर्युं हशे? तो दरेक पाणी लीटरनो सरवाळो करीए तो 165 लीटर पाणी वापर्युं हशे। हवे कीधुं छे तमारुं कुटुंब एक दिवसमां केटलू पाणी वापरे छे। रांधवा अने पीवामां 5 डोल एटले के 50 लीटर। कपड़ा धोवामां 10 डोल एटले के 100 लीटर। एक डोलमां 10 लीटर पाणी समाई शकतुं होय तो 10 डोल एटले 100 लीटर। अने वासण धोवामां 2 डोल एटले के 20 लीटर पाणी वपराय छे। त्यार पछी आगळ जोईए। टीपे टीपे दरियो बने। तमारा घर के शाळामां कोई नळ टपકે છે? विचारो के टपकता नळ द्वारा आपणे केटलुं पाणी बगाड़ीए छीए? टपकता नळ नीचे टीपाने झीलवा नानी बोटल मूको अने समय नोंधो। एक कलाक पछी तपासो के ते बोटलमां केटलुं पाणी एकठी थयुं छे। आगळ आपणने कीधुं छे के शोधो के एक दिवसमां केटलुं पाणी बगड़े छे। तो एक दिवसमां 10 लीटर पाणी बगड़े छे। एक डोल एटले के 10 लीटर पाणी बगड़े छे। तो एक अठवाडियामां केटलुं बगड़शे? एक दिवसमां 10 लीटर तो एक अठवाडियाना 7 दिवस एटले 10 × 70 लीटर पाणी बगड़शे। तो एक महिनामां केटलुं बगड़शे? बोलो तो एक महिनामां केटलुं पाणी बगड़शे? तो जो एक दिवस में 10 लीटर पानी बगड़े छे तो एक महीना ना 30 दिवस नु केटलू बगड़शे? 300 लीटर पानी बगड़शे। अने एक वर्ष में एक महीना में केटला 12 महीना आवे? तो एक महीना में 300 लीटर पानी बगड़तू होय तो एक वर्ष में केटलू? 12 × 3 = 3600 लीटर पानी एटले के 3600 लीटर पानी नो बगाड़ थाय छे। ત્યારબાદ હવે આપણને કોયડો આપ્યો છે, અહીં કીધું છે દૂધ મંડળી। આણંદ ગામમાં દૂધ મંડળી છે। ગીતા અને અમી ત્યાં 4 લીટર દૂધ લેવા ગયા, પરંતુ દૂધવાળાને 1 લીટરનું માપ્યું મળતું નથી, તેથી તેની પાસે 3 લીટર અને 5 લીટરના માપ્યા છે, છતાં પણ તેમને પૂરું 4 લીટર દૂધ આપે છે। તો આવું કેવી રીતે કરશે? તો ચલો આપણે જોઈએ કે 3 લીટર અને 5 લીટરના માપ્યાનો ઉપયોગ કરી અને દૂધ કેવી રીતે આપ્યું હશે। તો પહેલા જોઈએ, સૌપ્રથમ દૂધ મંડળી વાળાએ 5 લીટરના માપ્યા વડે 2 વખત દૂધ એક પાત્રમાં એકઠું કર્યું। તો 5 લીટરનું માપ્યું 2 વખત ઉપયોગમાં લઈ તો 5 × 2 બરાબર કેટલું થશે? 10 લીટર। તો એ પાત્રમાં કેટલું દૂધ ભેગું થયું? 10 લીટર। હવે એને જોઈતું હતું કેટલું? 4 લીટર। ત્યારબાદ 3 લીટરના માપ્યાનો ઉપયોગ કરી એક વખત દૂધમાં દૂધ તેમાંથી કાઢી બીજા પાત્રમાં કાઢ્યું તો 10 માંથી 3 લીટર બાદ કરીએ તો કેટલું વધે? 7 લીટર। તો ત્યારબાદ ફરી 3 લીટરના માપ્યા વડે એક વખત દૂધ કાઢી લીધું તો 7 લીટર − 3 લીટર = 4 લીટર। 10 લીટર હતું એમાંથી 3 લીટરના માપ્યા વડે 2 વખત 3-3 લીટર દૂધ કાઢી લીધું તો કેટલું વધ્યું? 4 લીટર। આમ અમી અને ગીતાને 4 લીટર દૂધ મળ્યું હશે। કેટલા લીટર? 4 લીટર દૂધ એમને મળી ગયું હશે। અહીં પાઠ્યપુસ્તકની અંદર આપણો ચેપ્ટર નંબર 7 પૂર્ણ થાય છે। સ્વાધ્યાયપોથીના દાખલાનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। ત્યાં સુધી વંદે માતરમ।